ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી જીવાદોરી સમાન બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ખાસ સાધારણ સભા યોજાઈ હતી. તો ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હીને લીઝ ઉપર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો છે. આ નિર્ણયથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આવી છે. તો ગીરના ખેડૂતોની જીવાદોરી સમાને છેલ્લા 10 વર્ષથી પડેલી 14,000 ખેડૂતો સભા સુધીની માતૃસંસ્થા એવી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યૂ દિલ્હી સાથે 30 વર્ષના ભાડા કરારથી પુનઃ ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા યોજી આવી હતી. તો જે ખાંડ ઉદ્યોગના પટાંગણમાં ચેરમેન પી એસ ડોડિયાની અધ્યક્ષતામાં મળવા પામી હતી. તો બિલેશ્વર ખાંડ ઉદ્યોગને આઈપીએલ કંપનીને લીઝ ઉપર આપીને ફરી ધમધમ તો કરવા સાધારણ સભાએ સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આજે અમારી 7મી ખાસ સાધારણ સભા મળી. આમાં આજનો હેતુ આ સાધારણ સભાનો, અગાઉ તો મને છેલ્લી સાધારણ સભાએ બોર્ડને અધિકારો આપ્યા જ હતા ફેક્ટરી ચાલુ કરવા માટે આઈપીઆર કરાર કરવામાં, પરંતુ અમને એવું લાગ્યું કે આજે જે ડ્રાફ્ટ તૈયાર થયો છે આઈપીએલઆરએ, એ માટે ખાસ સાધારણ સભા બોલાવી અને દરેક સભાસદોને નાનામાં નાની માહિતી આપી અને આપણે સર્વાનુમતે આજના જે બંને ઠરાવો છે, આઈપીએલ સાથેનો જે ડ્રાફ્ટ છે લીઝ એગ્રીમેન્ટનો એ અને બેંક સાથે જે ઓટીએસ સેટલમેન્ટનો બીજો ઠરાવ છે, એ બંને ઠરાવો મંજૂર કરવા માટે આજે અમે સાધારણ સભા બોલાવી અને સારા વાતાવરણમાં અહીંયા સભાસદ ભાઈઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમાં સંમતિ આપી છે, એનું અનુમોદન કર્યું છે અને આવનારા દિવસોમાં ટૂંક જ સમયમાં આઈપીએલ કંપની અહીંયા સુગર ફેક્ટરીનું રિપેરિંગ તાત્કાલિક ચાલુ કરી જે કંઈ પણ નવી મશીનરી બેસાડવી પડે એ બેસાડીને પણ આવતી સિઝન 2025-26 ક્રશિંગ સિઝન ચાલુ થાય એ માટેના પ્રયત્નો અમારા છે. ખેડૂતોના ફાયદામાં તો એક ખૂબ જ મોટો ફાયદો થાય છે કે તો શેરડી આ તાલુકાની જીવાદોરી સમાન પાક છે અને એમાં ઓછા વળતરે ખેડૂતોને વધુ આમાં વળતર મળી શકે હેતુથી શેરડી આ સુગર ફેક્ટરી ચાલી ખૂબ જ જરૂરી હતી. આ સંસ્થા જેમાં લાખો રૂપિયાના શેર સભાસદોના છે, આ આખું સેટલમેન્ટ થઈ જતા આ બધી જ મૂડી ધોવાથી અટકી છે અને સભાસદોના શેરની કિંમત પણ આવનારા દિવસોમાં વધશે અને આવનારી પેઢી આ સંસ્થાના સભાસદોની આવનારી પેઢીને પણ એક દિશા મળશે અને આવનારું ભવિષ્ય કોડીનારી સુગર ફેક્ટરીના સભાસદો માટે ખૂબ જ ઉજ્જવળ રહેશે. સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા 1-2 દાયકામાં બંધ થઈ ચૂક્યા છે. તો ગીર વિસ્તારના તાલાલા, ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમયથી બંધ થઈ મૃત પાયે બનતા ખેડના ખેડૂતોની કમર તૂટી જવા પામી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી કોડીનાર તાલુકાની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે. તેને લઈ ખેડૂતો અને સભાસદોમાં ખુશી જોવા મળી રહી છે. તો આ પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય તેમ છે. એક સમય હતો કે ગીરમાં 3 શુગર મિલો ધમધમતી હતી, પરંતુ સમય જતાં 3 શુગર મિલો બંધ થઈ અને છેલ્લે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 10 વર્ષથી બંધ હતી. ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન તો કરતા હતા, પરંતુ ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હતા. ત્યારે હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઇન્ડિયન પોટાશ લિમિટેડ સહયોગ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. છેલ્લા 10 વર્ષથી આ સુગર બંધ હતી. આઈપીએલ કંપની લિમિટેડ જે આ સંસ્થા ઉપર કરજ હતું એ ભરી દેવાની જીએસટી બેંકારે બાંધણી લીધી છે. એ કરજ ભરી અને આ સંસ્થા ફરીથી ધમધમતી થાય તો આ તાલુકાનું ભવિષ્ય બહુ સારું ઉજળું છે. આર્થિક પણ ખૂબ લાભ થવાના છે અને જેથી કરીને લોકોના જે અત્યાર સુધીના જે પાકોમાં નિષ્ફળતા મળતી અને દર વર્ષે અતિશય વરસાદના હિસાબે મગફળી, સોયાબીન જે બીજા પાકો છે એ ખરાબ થઈ જતા, બગડી જતા, મજૂરોની અછતના હિસાબે જે લોકોને તકલીફો ભોગવવી પડતી એ આ સુગર ફેક્ટરી ચાલુ થવાથી આ બધા પ્રશ્નોનું નિરાકરણનો અંત આવશે એવું અમારું માનવું. હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહ્યું છે, તેને લઈને માત્ર કોડીનાર તાલુકાને જ નહીં પણ આસપાસના સૂત્રપાડા, તલાલા અને ગીરગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે. તો ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળશે, ગીરના ખેડૂતો સાથે વેપારીઓને પણ ફાયદો થશે. તો ખાંડ ઉદ્યોગ બંધ થવાથી આ વિસ્તારનું આર્થિક ચક્ર જાણે થંભી ગયું હતું. જે આજે સાધારણ સભામાં ખાંડ ઉદ્યોગને શરૂ કરવાની સર્વાનુમતે મંજૂરી મળતાની સાથે જ ગીર પંથકના ખેડૂતો સહિત તમામ લોકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. આજે બિલેશ્વર ખાંડ ઉદ્યોગની ખાસ સાધારણ સભા મળી. એમાં વર્ષોથી જે કોડીનાર તાલુકાના 14,000 ખેડૂતોની માંગ હતી, 2016થી જે સુગર ફેક્ટરી બંધ હતી એ ફેક્ટરી ચાલુ થાય, ફેક્ટરી ચાલુ થાય,
आ एक जे मांग थी ये परिपूर्ण थवा तरफ जई रही अने आना थी कोड़ीनार तालुकानो मुख्य पाक शेरडी छे अने शेरडी थी ज कोड़ीनार तालुको उजळो छे अने आजे जे आ आईपीएल कंपनी ने 30 वर्षना भाड़ा पट्टे आपी अने जे काम थई रह्यो आनाथी कोड़ीनार तालुकाना 14,000 खेडूतोमां बहु आनंदनी लागणी थई अने बधा आ बाबते बहु खुश छे अने आ तके कोड़ीनार शुगर फेक्टरीना चेरमेन श्री प्रतापभाई डोडिया बोर्ड ऑफ डिरेक्टर माननीय माजी सांसद दीनूभाई सोलंकी अपना धारासभ्य रजीवनभाई वांझा तमामनो कोड़ीनार तालुकाना खेडूतो खूब हर्षनी लागणी साथे आभार मान्यो छे। हाँ, तमाम सभासदोए सर्वानुमते मंजूरी आपी शुगर फेक्टरीना तमाम सभासदोए आखी साधारण सभाए एक मते मंजूरी आपी। दीपक जोशी साथे CN24 न्यूज गीर सोमनाथ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।